વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિશ્વભરમાં ફેલાયેલી મહામારીને અટકાવવા માટે સમગ્ર વિશ્વ લડત ચલાવી રહ્યું છે, ત્યારે જીવલેણ કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 192 દેશોમાં અંદાજિત 19,000 લોકોના મોત નિપજી ચૂક્યા છે. અને આ બીમારી ભારતમાં તબાહી મચાવે તે પહેલાં ભારત સરકાર દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર કોરોના વાયરસને લઈ સતર્ક જોવા મળી રહ્યું છે. અને લોકડાઉન બાદ જો કોરોનાના સંક્રમણ કેસમાં વધારો થાય તો તેના માટે પહોંચી વળવા હવે જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા જિલ્લાના ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલોની મુલાકાત લેવામાં આવી રહી છે. જિલ્લાની ટીમ દ્વારા આજે ગાંધી લિંકન હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવો પડે તો આ હોસ્પિટલ તૈયાર છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી બાદ આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માન્ય કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા કક્ષા અધિકારી સાહેબ સૂચના અન્વયે જિલ્લામાં જે આગામી પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે ધારો કે પાલનપુરની અંદર પણ આપણે સમર્પણ હોસ્પિટલ બીજી ગવર્મેન્ટ સિવાયની પણ પ્રાઇવેટ ડેવલપ કરી છે, એ રીતે જ આ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એડ હોસ્પિટલ હોવાથી શું આને આપણે કોવિડ ઇન્ફેક્શન કંટ્રોલ હોસ્પિટલ બનાવી શકીએ કેમ તે બાબતની શક્યતા ચકાસવાની હતી. ત્યાં અહીંયા ઉપલબ્ધ કેટલો હ્યુમન રિસોર્સિસ છે, બીજા કયા અન્ય ઉપલબ્ધ સાધનો છે, કેટલા બેડની વધારે કરી શકાય છે, જેથી આગામી સમયને પહોંચી વળવા માટે જે પણ પેશન્ટ દાખલ થાય તો એને તાત્કાલિક સુવિધા મળી રહે, એમની પ્રશ્નો નિરાકરણ લઈ શકે એના ભાગરૂપે આજની મુલાકાત કરવામાં આવી હતી. અને અમને આશા છે કે આ ઘડી પૂરતા પ્રમાણમાં બેડ અને પૂરતો હ્યુમન રિસોર્સ પણ ઉપલબ્ધ છે અને જરૂરી જે ખૂટતી સામાન હશે સાધન સામગ્રી એ સરકારશ્રી તરફથી પૂરી પાડવામાં આવશે. અત્યારે હાલમાં અત્યારે 150 બેડની હોસ્પિટલ છે, જે લગભગ એમાંથી અમે 100 બેડનો પણ અમે ઉપયોગ મોટાભાગે કરી શકીએ એમ તેમ છીએ, કારણ કે અહીંયા વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે, અમુક જે સાધન સામગ્રીમાં સક્શન મશીન પણ છે એ પણ ઉપલબ્ધ છે. એટલા માટે હાલમાં અત્યારે 13 સેમ્પલ લેવાયા હતા, અત્યાર સુધીમાં એ બધાના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઈકાલનો એક શંકાસ્પદ પેશન્ટ દાખલ છે, જોઈએ એનો શું રિપોર્ટ આવી રહ્યો છે. તૈયારીના ભાગરૂપે તો અત્યારે હાલમાં દરેકને લોકડાઉન જે પરિસ્થિતિ છે ગઈકાલ ભારત સરકાર સ્ટેટ ડિક્લેર કરી છે એ પ્રમાણે ટોટલ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયેલું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ હેલ્પ લઈ રહી છે, મામલતદારશ્રી અને TDOશ્રી અને પ્રાંત અધિકારીશ્રી પણ આમાં સહયોગ આપી રહ્યા છે. વિવિધ ટીચર્સ મિત્રો શિક્ષક મિત્રોનો ઉપયોગ કરીને જે અત્યારે શરદી ખાંસી સરેખામવાળા પેશન્ટ છે એમના ઘરે પણ ફોન કરીને પૂછવામાં આવે છે તમે ઘરે છો કે પછી આજુબાજુ કંઈ તકલીફ વધારે હોય તો નજીકના PSC CSCમાંથી પણ સંપર્ક લઈને દવાનો ડોઝ પૂરો કરી શકે છે. હું માનું ત્યાં સુધી મોટાભાગે વોટ્સઅપ પર મોટાભાગે મેસેજ આવી ગયા છે, નમસ્તે કહેવાનું છે, શરદી ખાંસી ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવાનો છે, બીજા સાથે મળવાનું ટાળવું છે અને ફ્રિકવન્ટલી હાથ ધોવાના છે, એ તો કોમન જ છે. બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી આજે ડીસા શહેરમાં આવેલી ગાંધી લિંકન હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ હતો કે આ હોસ્પિટલ COVID-19 વાયરસ જો ફેલાય તો આ હોસ્પિટલ કેટલી તૈયાર છે. તેમની મુલાકાત દરમિયાન તેમને આ હોસ્પિટલની અંદર સંપૂર્ણ સુવિધાઓ સજ્જતી જોવા મળી હતી અને આગામી સમયમાં 100 બેડનું એક આઇસોલેશન વોર્ડ કે ક્વોરન્ટાઇન વોર્ડ ઊભો કરવો પડે તો તેના માટે આ હોસ્પિટલ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ ડીસા નગરપાલિકા પણ કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તે માટેની કાર્યવાહી તેજ કરી દીધી છે. સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવનાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારત દેશમાં વધુ કોરોનાના વાયરસ ન ફેલાય તે સાવચેતીના ભાગરૂપે ઘરથી બહાર ન નીકળવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલના રાત્રિના 12 વાગ્યાથી જ આગામી 14 તારીખ સુધી સમગ્ર ભારતમાં લોકડાઉન કરવાની અપીલ કરી છે. તેના ભાગરૂપે આજે ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સેનિટાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય બજારોમાં આવેલી તમામ દુકાનો પર સેનિટાઈઝર સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાની ટીમ સમગ્ર શહેર અને સમજીવી વિસ્તારોમાં સેનિટાઈઝર સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે અને લોકોને પણ સૂચનાનું પાલન કરવામાં આવશે અને લોકોને ઘરમાં રહેવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોરોના નામની મહામારીને પહોંચી વળવા માટે ડીસા નગરપાલિકાનું તંત્ર પણ સજ્જ બની ગયું છે. આજે ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ પણ ડીસા શહેરના રસ્તા ઉપર ડીસા શહેરને સેનિટાઈઝ કરતા નજરે પડ્યા હતા. અત્યારે ડીસા નગરપાલિકા કોરોનાની લડાઈને સામે પહોંચી વળવા માટે કેવા પ્રકારના પગલાં લઈ રહી છે તે આપણે વાત કરીએ. નગરપાલિકા દ્વારા કેવા પગલાં? કોરોના વાયરસની મહામારીના કારણે દેશની અંદર દુનિયાની અંદર જે મહામારી ફેલાય છે એના ભાગરૂપે ડીસાની અંદર છેલ્લા 5 દિવસથી સફાઈની કામગીરી, દવા છંટાવની કામગીરી ફૂલ ઝડપી ચાલુ કરી દીધેલ છે. 2 દિવસથી સેનેટાઈઝ માટે નગરપાલિકાના ટેન્કરોની અંદર પાણી ભરી દવા નાખી અને ગામમાં છંટાવ કરવામાં આવે છે. આજે પણ ફાયર ફાટરની અંદર દવા નાખી અને ઘરઘર દુકાન અને સ્લમ વિસ્તારની અંદર ટોટલ જગ્યાએ દવાનો છંટાવ કરેલ છે. થરાદમાં પણ સ્થાનિક નગરપાલિકા કોરોનાને લઈ સક્રિય જોવા મળી રહી છે અને આજે થરાદ નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટર સાથે થરાદના જાહેર રસ્તાઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. થરાદમાં તમામ જાહેર માર્ગો પર થરાદ નગરપાલિકા દ્વારા રસ્તાઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા બાદ ફોગિંગની પણ કામગીરી કરવામાં આવી હતી. થરાદ નગરપાલિકા દ્વારા થરાદવાસીઓને ઘરની બહાર ના નીકળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ
केन्द्र सरकार तथा राज्य सरकार द्वारा जे एने अंकुशमां लावा देवा छंटाओ माटे जे कामगीरी करवामां आवी छे तेने ध्यानमां लेता थरात नगरपालिका द्वारा तथा फायर टीम द्वारा थरात नगरपालिका फायरनी गाड़ीमो कोरोना वायरसनी दवानो मिश्रण करी अने थरातना जाहेर रस्ताओ मेन रोड अने सहकारी संस्थाओ पर थरात नगरपालिकानी टीम तेमज फायरनी टीम द्वारा थरातना जाहेर मार्गो पर दवानो छंटकाव करी अने कोरोना वायरसने अंकुशमां लेवाणी कामगीरी हाथ धरवामां आवी छे। તો થરાદની જાહેર જનતાને જણાવવાનું કે કોરોના વાયરસની દવાનો છંટકાવ થરાદના મેઇન બજાર રોડ ઉપર કરવામાં આવતો હોવાથી કોઈ વ્યક્તિએ બજારમાં આવવું નહીં અને ઘરમાં જ રહેવું। ડીસા તાલુકાના બિલડીમાં પણ કોરોના વાયરસને લઈ ગંભીરતા જોવા મળી રહી છે। આજે બિલડી ગ્રામ પંચાયત દ્વારા બિલડી ગામના સીરી મહોલ્લા પર હાઇપોક્લોરાઇડ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને બિલડી ગામને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું। તો અત્યારે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 10ના વિસ્તારમાં પાલિકા દ્વારા સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો। કોરોના વાયરસને લઈને હવે પાલિકા તંત્ર પણ અગમચેતીના પગલાં લઈ રહી છે। આ વિસ્તાર પાલિકાના સભ્ય હસમુખભાઈ પઢિયાના માર્ગદર્શન હેઠળ પાલનપુર શહેરના વોર્ડ નંબર 10ના વિસ્તારમાં આજથી સેનિટાઇઝરનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં સંપૂર્ણ લોકડાઉન હોવાથી ખુલ્લા વિસ્તારમાં વાયરસ ના ફેલાય તેના માટે પૂરતી કાળજી પાલિકા દ્વારા લેવામાં આવી રહી છે। જો કે કોરોના વાયરસને અટકાવવા માટે પાલનપુર પાલિકા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે શહેરના તમામ વિસ્તારોમાં સફાઈ તેમજ સેનિટાઇઝનો છંટકાવ કરાવે તે ખૂબ જરૂરી છે। એક તરફ લોકો લોકડાઉનને લઈ હજુ પણ ગંભીર જોવા મળતા નથી, જેને પગલે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે આગામી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા આ જાહેરાત કરી હતી। સાથે રાજ્ય સરકારોને એવો પણ અનુરોધ કર્યો છે કે સરકાર એવી વ્યવસ્થા ગોઠવે જેનાથી નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા કરિયાણા એસોસિએશન તરફથી લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ સીધી ઘરે જ પહોંચાડી દેવાની જાહેરાત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગેની જાહેરાત કરવામાં આવી છે। બનાસકાંઠા કલેક્ટરે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે બનાસકાંઠા જિલ્લા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવાના ઉદ્દેશ સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ કેટલાક ટેલિફોન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। લોકો તેમના ઘરેથી જ આ નંબરો પરથી ફોન કરીને પોતાને જોઈતી વસ્તુઓનો ઓર્ડર નોંધાવી શકે છે, જે બાદમાં આ વસ્તુઓ સીધી જ તેમના ઘરે પહોંચાડી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે। યાદીના જણાવ્યા પ્રમાણે પાલનપુરની હદ વિસ્તારમાં કોઈ જ વધારાના ચાર્જ વગર કરિયાણાની હોમ ડિલિવરી કરવામાં આવશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નજીવા ચાર્જ સાથે ડિલિવરી કરવામાં આવશે। તો આ તરફ ડીસામાં પણ લોકોને કરિયાણાનો સામાન ઘરે બેઠા મળી રહે તે માટે પાલિકા દ્વારા લોકો સુધી પુરવઠો પહોંચે તે માટે હોમ ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવી છે। ડીસાની કુલ 38 દુકાનો નક્કી કરવામાં આવી છે। પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી દુકાનો પર નજર કરીએ। તો આ તરફ થરાદમાં પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને પરિવારોને ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। થરાદમાં કાર્યરત જલારામ યુવક મંડળ અને માનવ સેવા સંગઠન દ્વારા દરેક હોસ્પિટલમાં દર્દીઓને 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। વિશ્વમાં કોરોના વાયરસની ખૂબ ભયંકર બીમારી ફાટી નીકળી હોય એમાં આપણે ભારતમાં જે હાલ વાયરસ ચાલે છે એમાં હાલ થરાદમાં 144 કલમ લાગુ હોવાથી દરેક હોસ્પિટલોની અંદર દાખલ દર્દીઓ છે એમને જમવા માટેની વ્યવસ્થા કોઈ સિટીમાં છે નહીં। 144 હિસાબે 2 માણસથી વધારે નીકળી નથી શકતું, દરેક હોટલો બંધ છે, નાસ્તા બંધ છે, એના હિસાબે અમારી 2 સંસ્થા જલારામ યુવક મંડળ અને માનવ સેવા સંગઠન એક ઉમદા કાર્ય કે જે માનવતાની રીતે કહી શકાય એવી રીતે હોસ્પિટલના દર્દી અને એના સગા જેને તકલીફ ન પડે એના હિસાબે અમે ફ્રી ભોજન બધે કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે જઈએ છીએ અને કાયદાને ભંગ ના થાય એ રીતે અમે 2 જણ વિતરણ કરીએ છીએ અને જાહેર જનતાને પણ વિનંતી કે પોતે ઘરની બહાર બિનજરૂરી રીતે ન નીકળે તો આ કોરોના વાયરસને અટકાવી શકાશે એવી અમારી અનુરોધ છે સંસ્થા તરફ। ભાભરમાં પણ લોકડાઉનને પગલે લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી રહ્યા છે, ત્યારે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવા માટે ભાભરની સેવાભાવી સંસ્થા અન્નપૂર્ણા અને ભાભર પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં પહોંચીને જરૂરિયાતમંદોને 2 સમય ભોજન આપવામાં આવી રહ્યું છે। કોરોનાની આ મહા કાય બીમારીના કારણે એક ભારત સરકારનું જાહેરનામું છે અને લોકોના રોજગાર રોજી બંધ થઈ ગઈ છે એના હિસાબે લોકોને ભૂખ્યું ના રહેવું પડે એના માટે પ્રસાદની વ્યવસ્થા કરેલી છે ભારત સરકારે, જે આ કોઈ
મહામારી લોકડાઉન કરેલું છે એનો લોકોને તકલીફ ના પડે પ્રસાદ માટે જમવા માટેની, એ માટે અમે અન્નપૂર્ણા પરિવારે વ્યવસ્થા કરેલી છે. પત્રકાર, પોલીસ મિત્રો અને જે કોઈ જરૂરિયાતમંદ છે એમની સાથે રહી અને તેમના ઘર સુધી જમવાનું રોટલી શાક દાળ ભાતની વ્યવસ્થા કરી અમે અન્નપૂર્ણા પરિવાર ઘર સુધી, લોકોના ઘર સુધી આપીએ છીએ અને એમની નોંધ કરેલી છે કે જેથી કરીને બંને ટાઈમ સવાર અને સાંજે ટાઈમસર અમને ભોજન મળી રહે અને જે સરકારે લોકડાઉન કરેલું છે એનો કોઈને ભંગ ના કરવો પડે એટલે જરૂરિયાતમંદોના ઘર સુધી ભોજન વ્યવસ્થા કરવાની અમે વ્યવસ્થા કરેલી છે. અને કોઈ પણ વ્યક્તિને ભાભર આજુબાજુમાં જરૂરિયાત હોય તો અન્નપૂર્ણા પરિવારનો કોન્ટેક્ટ કરે, જેનો મોબાઈલ નંબર 82 77 82 00 98 255 23 143 99 233. અમારો અન્નપૂર્ણા પરિવારનો કોન્ટેક્ટ કરે, કોઈ પણ માણસ ભૂખ્યું ના રહે એની અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ. અને સરકારે જે આ લોકડાઉન બહાર પાડેલું છે, જે અમલમાં મૂકેલું છે એનો પૂરેપૂરો સહયોગ આપી અને સહયોગ લઈ અને એનું પૂરેપૂરી રીતે ખ્યાલ રાખશું. આજરોજ લોકડાઉન નિમિત્તે જે રોજે રોજ પેટીઓ રળતા પરિવારોના ઘરનો સર્વે કરી અન્નપૂર્ણા ટ્રસ્ટનો સારો લઈ એમના સહયોગથી ઘરે ઘરે ટિફિન આપવાની અમે વ્યવસ્થા કરીએ છીએ, જેથી કરીને એ પોતાનું બે ટંકનું ભોજન પોતાને મળી રહે એ વ્યવસ્થા અમે ભાભર પોલીસ કરી છે. એક તરફ ભારત દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે, જોકે સેવાભાવી સંસ્થા સેવામાં તત્પર જોવા મળી રહી છે. કોરોના વાયરસ સામે રક્ષણ માટે સૌથી જરૂરી જણાય તો તે છે માસ્ક અને સેનિટાઇઝર લિક્વિડ. આ બંને જરૂરી વસ્તુ માટે ધાનેરાની માનવ સેવા સંગઠને પહેલ કરી ધાનેરાના નાગરિકોને આ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પહેલાં ટોકન દરે 10,000 જેટલા કોટનના કાપડથી બનાવેલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હવે ધાનેરા શહેરના તમામ ઘર સુધી સેનિટાઇઝર લિક્વિડ પહોંચાડવા માટે અત્યારે તૈયારીઓ થઈ રહી છે. માનવ સેવા સંગઠન દ્વારા માત્ર 20 રૂપિયામાં 500 ગ્રામની બોટલોમાં સેનિટાઇઝર તૈયાર કરી ભરવામાં આવી રહ્યું છે. બજારમાં મળતા મોંઘા ભાવના સેનિટાઇઝરને ગરીબ કે મધ્યમ વર્ગના લોકો સરળતાથી ખરીદી શકતા નથી, જેથી માનવ સેવા સંગઠનની ટીમ ધાનેરાના દરેક વિસ્તારમાં ઘરે ઘરે સેનિટાઇઝર પહોંચાડી દેશની સેવા કરી રહી છે.